નમસ્કાર, હું તરન્નમ બ્લોશ. આપ સૌને આજે wordpress.com વેબસાઇટનો ઉપયોગ કરીને તમારી પોતાની વેબસાઇટમાં નવું પેજ કઈ રીતે ઉમેરવું એ શીખવાડવાનો પ્રયત્ન કરી રહી છું. સૌ પ્રથમ કોઈ પણ વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને તેના એડ્રેસ બારમાં wordpress.com ટાઈપ કરો. હાલ હું ફાયરફોક્સ વેબ બ્રાઉઝરની ના એડ્રેસ બારમાં wordpress.com નામની URL એન્ટર કરી રહ્યો છું. એન્ટર કરવાથી તમને તમારું વેબ બ્રાઉઝર wordpress.com નું હોમ પેજ ડિસ્પ્લે કરશે. wordpress.com ના ડાબા હાથના ઉપરના ખૂણા પર લોગિન લિંક આપેલી છે. તેના પર ક્લિક કરવાથી તમારી સિસ્ટમ તમને લોગિન પેજ પર રીડાયરેક્ટ કરશે. જો આપ ઓલરેડી રજિસ્ટર હોય તો તમારે તમારું યુઝર નેમ અથવા ઈમેલ એડ્રેસ ટાઈપ કરીને લોગિન થવાનું રહેશે. જો તમે wordpress.com વેબસાઇટનો પ્રથમવાર ઉપયોગ કરતા હોય તો તમારા ડાબા હાથના ઉપરના ખૂણા પર આપેલી સાઇનઅપ નામની લિંક પર ક્લિક કરો. સાઇનઅપ પર ક્લિક કરવાથી wordpress.com તમને તમારી બેઝિક માહિતી પૂછશે. આ પ્રાથમિક માહિતી એન્ટર કર્યા પછી તમારું અકાઉન્ટ ઓપન થશે. મારી પાસે મારું લોગિન આઈડી હોવાથી હું મારું ઈમેલ એડ્રેસ એન્ટર કરું છું અને ત્યારબાદ કન્ટિન્યુ બટન પર ક્લિક કરીને પાસવર્ડ એન્ટર કરું છું. હવે લોગિન બટન પર ક્લિક કરીશ. wordpress.com માં લોગિન થયા પછી તમારા ડાબા હાથના ઉપરના ખૂણા પર માય સાઇટ્સ કરીને લિંક આવશે. જો તમે wordpress.com માં અગાઉથી જ એક કરતાં વધારે વેબસાઇટ ક્રિએટ કરેલી હોય તો તમને તેનું લિસ્ટ જોવા મળશે. તમે તમારી પસંદગીની વેબસાઇટ સ્વિચ વેબસાઇટ પર લિંક કરવાથી મેળવી શકો છો. સ્વિચ વેબસાઇટ પર ક્લિક કરવાથી તમારી ક્રિએટ કરેલી બધી જ વેબસાઇટ અહીં ડિસ્પ્લે થશે. તમારે જે વેબસાઇટમાં પેજ ઉમેરવું હોય ત્યાં તમે ક્લિક કરી શકો છો. હાલ હું taruBlosh.wordpress.com નામની વેબસાઇટમાં નવું પેજ ઉમેરવા જઈ રહી છું. તેના પર ક્લિક કર્યા બાદ તમને તમારા સાઇટનું સ્ટેટિસ્ટિક્સ મળશે, એટલે કે આંકડાકીય માહિતી, જેમાં તારીખ પ્રમાણે તમારી વેબસાઇટ કેટલી વાર જોવાઈ છે, કેટલા વિઝિટર્સ હતા, કેટલી લાઇક છે અને કેટલી કમેન્ટ છે તેનું તમને માહિતી મળે છે. હવે ડાબા હાથના ખૂણા પર આવેલા મેનેજ નામના ઓપ્શનમાંથી સાઇટ પેજીસ પર ક્લિક કરો. અહીં ક્લિક કરવાથી તમને તમારા પબ્લિશ થયેલા એટલે કે જાહેર થયેલા વેબ પેજીસ અને જો તમે કોઈ નવું વેબ પેજ શેડ્યુલ કર્યું છે અથવા કોઈ કરીને ડિલીટ કર્યું છે તો એ બધા જ વેબ પેજની માહિતી મળશે. હવે તમે એડ નામના બટન પર ક્લિક કરો, કેમ કે આપણે આ વેબસાઇટમાં નવું પેજ એડ કરવા જઈ રહ્યા છીએ. એડ બટન પર ક્લિક કરવાથી wordpress.com તમને એક નવું પેજ ખોલી આપે છે જેની અંદર તમારે ટાઇટલ ઉમેરવાનું રહેશે. હું અત્યારે પેજનું નામ માય ન્યૂ પેજ આપું છું. ઉપર રાખેલું નામ એ તમારી વેબસાઇટની URL પાછળ આવશે. તમે જોઈ શકો છો કે અત્યારે માય ન્યૂ પેજ નામની URL નામનું પેજ મારી URLમાં પાછળ એડ થઈ જાય છે. આ પેજમાં અંદરનો કન્ટેન્ટ એટલે કે માહિતી ઉમેરવાની બે પદ્ધતિ છે, એક વિઝ્યુઅલ અને બીજી HTML. વિઝ્યુઅલ પદ્ધતિમાં તમે જે કંઈ વેબ પેજમાં ઉમેરવું છે એને ડાયરેક્ટલી લખી શકો છો. લખેલા અક્ષરોને તમે અલગ અલગ પ્રકારની ઇફેક્ટ્સ પણ આપી શકો છો.
આ જે પદ્ધતિ છે એમાં મેં વિઝ્યુઅલ પદ્ધતિનો ઉપયોગ કરીને કન્ટેન્ટ ઉમેર્યો છે. બીજી પદ્ધતિ છે જે છે HTML. HTML એટલે કે હાયપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, જે વેબ પેજ ડેવલપમેન્ટની લેંગ્વેજ છે. તમે એનો યુઝ કરીને પણ તમારા પેજનો કન્ટેન્ટ એટલે કે માહિતી ઉમેરી શકો છો. જો તમે HTML ન જાણતા હોય તો તમારા માટે વિઝ્યુઅલ પદ્ધતિ વધારે સારી રહેશે. પેજનો કન્ટેન્ટ લખ્યા પછી તમે તમારા જમણા હાથના ઉપરના ખૂણા પર આવેલા પ્રિવ્યુ બટનને દબાવો. પ્રિવ્યુ બટન તમે હાલ એડ કરેલી માહિતી તમારી વેબસાઇટમાં કેવી દેખાશે એનું તમને માહિતી આપે છે. ધારો કે તમને અત્યારે એડ કરેલી માહિતી નથી ગમતી, તો તમે એડિટ પર ક્લિક કરીને એને બદલી શકો છો. હું અત્યારે માય ન્યૂ પેજમાંથી ન્યૂને કાઢી નાખું છું અને સાથે સાથે બધા જ અક્ષરોને હું રેડ કરી નાખું છું, એટલે કે લાલ કલર આપી દઉં છું. હું ફરી પ્રિવ્યુ પર ક્લિક કરીને આપેલા બદલાવને જોઈ શકું છું. જો મને એ બરાબર લાગે તો હું એને પબ્લિશ એટલે કે જાહેર કરીશ. પબ્લિશ બટન પર ક્લિક કરવાથી તમારું જે અત્યારે બનાવેલું વેબ પેજ છે, જેની URL taruvlosh.wordpress.com/mypage છે, ની લિંક તમે કોપી કરી શકો છો ડાયરેક્ટલી અને નવી ટેબમાં પેસ્ટ કરીને જોઈ શકો છો. તો આ છે તમારું પહેલું ક્રિએટ કરેલું પેજ. આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે. શીખતા રહો, ઝળહળતા રહો. આભાર.